अनेक महत्वना समाचार भावनगर थी सामे आवे छे। भावनगर में मेघराजा नी धमाकेदार एंट्री, हवामान विभागे बे दिवस भारे वरसाद नी आगाही करी छे। शहर में धोधमार वरसाद तूटी पड्यो छे। वादळछाया वातावरण वच्चे असह्य बफारा बाद वरसाद वरसता लोकोने गरमी माथी राहत मळी छे। तो भावनगर थी आ एक सारा समाचार सामे आवे छे, जेमां वरसता वरसाद थी लोकोने हाल गरमी माथी राहत मळी छे। તાજેતરમાં જ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં આ ચોમાસું કંઈક નવા જ રૂપ રંગ સાથે આવી રહ્યું છે। આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની વકી છે। હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। શહેરમાં ધોધમાર વરસાદ, ભાવનગર શહેરની વાત છે, જેમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, પરંતુ ગરમી બાદ લોકોને ઠંડકનો પણ અહેસાસ થઈ રહ્યો છે। આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, કેવા છે ભાવનગરના વરસાદ પાણી? ભાવનગર જિલ્લામાં ફરીથી આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા અને વલભીપુર તાલુકા છે કે જ્યાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જયારે બીજી તરફ વાત કરીએ તો મહુવામાં 2-3 ઇંચ વરસાદ પડ્યો હતો અને ભાવનગર શહેરી વિસ્તારમાં અને ભાવનગર તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ખાસ વાત કરીએ તો જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ એક ચિંતાનું મોજું હતું કે વરસાદ પડી રહ્યો નથી, પરંતુ ખાસ જે વરસાદ વાવણી ટાઈમે જ પડ્યો છે એટલે કે ખેડૂતોમાં પણ આ વરસાદને લઈને એક અલગથી ખુશી જોવા મળી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે પ્રકારે જેસર મહુવા સહિતના પંથકમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને બીજી તરફ જોવા જઈએ તો કેટલાક વિસ્તારો છે કે જ્યાં વધારે વરસાદ પડવાથી હાલ પાણી પણ ભરાયા છે અને હાલ નદી નાળા છે તે પણ છલકાયા છે। સમગ્ર ભાવનગર જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી બદલ તમારો આભાર। તો ભાવનગર જિલ્લામાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે વાવણી બાદ સારો વરસાદ જોવા મળી રહ્યો છે।